त्रिकोणनी एकरूपतानी अंदर आपणे त्रण शरतो अत्यार सुधी जोई, एक बाखूबा शरत, एक बाबाबा शरत अने एक खूबाखू शरत। आ शरतो केवी हती के जे कोई पण त्रिकोण माटे लागू पड़ती, ए त्रिकोणनो प्रकार केवो छे एना माटेनी कोई पण माहिती हती નહીં। એ સમબાજુ હોય, વિષમ બાજુ હોય કે સમદ્વી બાજુ હોય તો પણ લાગુ પડે। કાટકોણ ત્રિકોણ હોય, લઘુકોણ ત્રિકોણ હોય કે ગુરુકોણ ત્રિકોણ હોય તો એના માટે પણ એ લાગુ પડે। હવે આની છેલ્લી શરત આપણે સમજવાની છે જે માત્ર કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે, બરોબર। તો કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા, તો કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા એની એક શરત છે જેનું નામ છે કાકબા શરત, બરોબર। કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ। તો એ શરત આપણે સમજીએ કે શું કહેવા માંગે છે, કાટખૂણો, કર્ણ અને બાજુ, તો બે ત્રિકોણો હોય, બંને ત્રિકોણમાં કાટખૂણો હોવો જોઈએ, બરોબર। તો એક એક ખૂણો આપણે કાટખૂણો લઈ લીધો, આ ત્રિકોણને નામ આપી દઈ એ બી સી, આ ત્રિકોણને નામ આપી દઈ પી ક્યુ આર, આમાં ખૂણો બી અને આમાં ખૂણો ક્યુ, આ બંને કાટખૂણા છે, બરોબર। તો કાકબા શરતનું પાલન ક્યારે થાય, તો કે બંને ત્રિકોણમાં એક કાટખૂણો હોવો જોઈએ, એટલે કાટખૂણાના માપ તો સરખા જ હોવાના, બેના 90 અંશ જ હોવાના, પછી કર્ણના માપ સરખા હોવા જોઈએ। તો કર્ણ કોને કહેવાય, તો કે કાટખૂણાની સામેની બાજુ, એટલે અહીંયા એસી થશે કર્ણ અને આમાં કાટખૂણાની સામેની બાજુ એટલે પી આર કર્ણ થશે। તો કર્ણના માપ સમાન હોવા જોઈએ અને બાજુ, તો બે બાજુઓ હોય તો એમાંથી કોઈ પણ એક એક બાજુઓના માપ સમાન હોવા જોઈએ। અહીંયા કદાચ આનું માપ 5 આપ્યું હોય, અહીંયા ભલે આનું માપ 5 આપ્યું હોય, આ કર્ણનું માપ 7 હોય, અહીંયા કર્ણનું માપ 7 હોય, તો આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય। શું ખાસ ધ્યાન રાખવાનું કે બે ત્રિકોણો કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ, એટલે એક એક ખૂણાનું માપ તો સમાન જ થવાનું, આ 90 અંશનું તે કાટખૂણા છે એટલે, બરોબર। કર્ણનું માપ સમાન હોવું જોઈએ, તો આ કર્ણ છે કાટખૂણાની સામેની બાજુ, એનું માપ સમાન, એ સિવાય જે બે બાજુઓ હોય તે પૈકી કોઈ એક એક બાજુનું માપ સમાન હોવું જોઈએ, આનું 5 આપ્યું તો આનું 5 હોય અથવા તો આનું 5 હોય, તો પણ બંને ત્રિકોણો એકરૂપ થાય। તો આ શરતનું નામ છે કાકબા શરત, કાટખૂણો, કર્ણ અને બાજુ। તો એનું વિધાન આપણે લખી નાખીએ, આપેલ સંગતતા માટે, આપેલ સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે, બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે સમાન માપ ધરાવતી હોય અથવા તો સાથે સમાન હોય, તો સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય અથવા તો એકરૂપ થાય, બરોબર। તો બે કાટકોણ ત્રિકોણ ક્યારે એકરૂપ થાય, તો કે બેના કર્ણના માપ સમાન હોય અને એક એક બાજુઓના માપ સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય। તમને આ ત્રણ વસ્તુ આપેલી હોય કે એક કાટખૂણો છે એવું કહી દીધું હોય, પછી કર્ણના માપ સરખા આપી દીધા હોય અને કોઈ પણ એક બાજુઓના માપ સમાન આપેલા હોય, બરોબર, તો બે ત્રિકોણો એકરૂપ થાય, પછી એના બધા જ અંગો એટલે કે ત્રણ બાજુ અને ત્રણ ખૂણાઓ સમાન છે એવું ન આપેલું હોય, તેમ છતાં આપણે કાકબા શરત પ્રમાણે કહી શકીએ કે બંને ત્રિકોણો એકરૂપ છે, બરોબર। આ હતી આપણી કાકબા શરત। તો એના આધારે આપણે ઉદાહરણ 8 જોવાનું છે કાકબા શરતનો ઉપયોગ કરી। તો એમાં માત્ર કાટખૂણો, કર્ણ અને એક બાજુ, આટલું વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની।
तो उदाहरण नंबर आठ में शू कीधु नीचे बे त्रिकोण के भागना माप आप एकरूपता काकबा शरत ना उपयोग कर चकासो कि त्रिकोण एकरूप है कि नहीं। जो त्रिकोण एकरूप हो तो परिणाम ने सांकेतिक स्वरूप में लखो। एम त्रिकोण एबीसी त्रिकोण पीक्यूआर आना के माप आपेला है तो बे त्रिकोणों एकरूप है कि नहीं, आप काकबा शरत ना उपयोग कर जानवानु। तो पहला एवं कीधु खूणो बी बराबर नेव, खूणो बी बराबर नेव अंश एट आठ खूणों थो। पछी एसी बराबर आठ सेंटीमीटर, ए बी बराबर त्रण सेंटीमीटर, एसी बराबर आठ सेंटीमीटर अने ए बी बराबर त्रण सेंटीमीटर। सामे त्रिकोण पी क्यू आर में माप आप खूणो पी बराबर नेव, खूणो पी बराबर नेव अने पी आर बराबर त्रण सेंटीमीटर, क्यू आर बराबर आठ सेंटीमीटर। पी आर बराबर त्रण सेंटीमीटर अने क्यू आर बराबर आठ सेंटीमीटर। आ रीतना माप आपेला है, पूछू है कि आ बे त्रिकोणों एकरूप थाय के नहीं। तो यहाँ जो खूणों बी काटखूणो है तो ये अनुरूप खूणों पी तमने काटखूणो आप तो काटखूण काकबा शरत प्रमाण काटखूणा तो है बे बराबर। कर्ण कोण थाय तो कि जो खूणों काटखूणो होनी सामेनी बाजू, तो खूणा बीनी सामेनी बाजू से कई थाय एसी बाजू थाय तो आ एसी शू थे कर्ण। तो यही रीते खूणा पीनी सामेनी बाजू क्यू आर थे तो क्यू आर थे कर्ण। तो कर्ण ना माप सामन होवा जो तो आम एसी नु माप आप आठ सेंटीमीटर तो सामने क्यू आर नु माप आठ सेंटीमीटर आपेलू है तो कि हाँ बराबर। तो अँ कर्ण ना माप सामन मिला सीवाय कोई एक बाजू जो वी होना माप सामन आपे तो ए बी नु अँ त्रण सेंटीमीटर आप कोईपण बाजू पी आर तो यू माप है त्रण सेंटीमीटर तो ई पण अँ सामन माप आपेला है। तो काटखूणा काटखूणा तो बे माप सामन जो ने वंश कर्ण ना माप सामन आप एक बाजू नु माप सामन आप तो काकबा शरत ने आधार काकबा शरत प्रमाण आ बने त्रिकोणों एकरूप थाय तो एकरूपता की कई संगतता लागू पड़े तो त्रिकोण ए बी सी ने संगत अथवा तो अँ ते एकरूप लखो तो चले एकरूप शू त्रिकोण। जो बी खूणों काटखूणों तो ये अनुरूप खूणों पी काटखूणों तो बी ने संगत आवशे पी बराबर। पछी आ बे माप आप एसी अने ए बी बे में सामान्य शू है तो कि ए बने में आवेलो है तो अँ बाजू माप आप पी आर अने क्यू आर इम आर बने में सामान्य है बराबर। तो ए ने अनुरूप शू थ आर ए ने अनुरूप थे आर तो अँ आर अने सी तो सी ने अनुरूप जो वी शू आ पी सॉरी क्यू वे एट क्यू आर पी क्यू। तो त्रिकोण ए बी सी एकरूप त्रिकोण आर पी क्यू आ संगतता मळे छे अने बन्ने त्रिकोणों एकरूप थाय छे कई शरत काकबा शरत ने आधारे। एवं रीते बीजा माप आप खूणो ए बराबर नेव, खूणो ए बराबर नेव अंश। पछी एसी बराबर पांच सेंटीमीटर अने बीसी बराबर नौ सेंटीमीटर, एसी बराबर पांच सेंटीमीटर अने बीसी बराबर नौ सेंटीमीटर। पछी पीक्यू आर माटे खूणो क्यू बराबर नेव आपेलो छे, खूणो क्यू बराबर नेव अने पी आर बराबर आठ सेंटीमीटर, पीक्यू बराबर पांच सेंटीमीटर, पी आर बराबर आठ सेंटीमीटर अने पीक्यू बराबर पांच सेंटीमीटर। हवे आमां जोवानुं तो के अहींया खूणो ए काटखूणो आपेलो छे, अहींया खूणो क्यू काटखूणो आपेलो छे, बे काटखूणा तो छे ज, काटखूणानी सामेनी बाजू होय कर्ण थाय तो ए नी सामेनी बाजू बीसी थशे आ कर्ण थशे, अहींया क्यू नी सामेनी बाजू थशे पी आर ई कर्ण थशे। कर्णना माप समान होवा जोईए तो अहींया बीसी नुं माप तमने केटलुं आप्युं छे नौ सेंटीमीटर, अहींया पी आर नुं माप तमने आप्युं छे आठ सेंटीमीटर तो बे कर्णना माप समान छे नहीं एटले अहीं काकबा शरतनुं पालन थशे नहीं, पालन थशे नहीं। माटे बन्ने त्रिकोणों एकरूप नथी अथवा तो एकरूप थाय नहीं बराबर, कारण के काकबा शरत प्रमाणे काटखूणानुं माप तो समान ज होय, कर्णनुं माप समान होवुं जोईए अने एक बाजूनुं बाजूनुं माप तमने एसी अने
PQ બેયના 5 સેન્ટીમીટર આપેલા છે પણ કર્ણના માપ તમને સમાન આપેલા નથી આમાં 9 સેન્ટીમીટર આપ્યું છે આમાં 8 સેન્ટીમીટર આપેલું છે માટે કાકબા શરતનું પાલન થશે નહીં તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે નહીં આ જ વસ્તુ તમે આકૃતિ દ્વારા પણ સમજાવી શકો તમે આ બંને સાઈડમાં આકૃતિ પણ દોરતી જવાની બરોબર તો અહીંયા આપણું આ ઉદાહરણ 8 પૂરું થાય છે ઉદાહરણ 9 એમાં શું વાત કરી છે રકમ જોવો એની એમાં શું કીધું છે આકૃતિમાં ડી એ લંબ એ બી પેલા આપણે આકૃતિ દોરી નાખી આ રીતની એક આકૃતિ આપી છે આપણને બરોબર એમાં એ બી સી ડી એ બી સી અને ડી અહીંયા આપણને આ કાટખૂણો આપેલો છે અહીંયા આપણને કાટખૂણો આપેલો છે અને એસી અને બીડીના માપ સમાન આપેલા છે એસી અને બીડી એ બેના માપ સમાન આપેલા છે હવે શું કીધું છે આકૃતિમાં ડીએ લંબ એ બી એટલે ડીએ લંબ એ બી એટલે આ 90 અંશનો ખૂણો બને છે પછી સીબી લંબ એ બી તો આ સીબી લંબ એ બી એટલે અહીંયા 90 અંશનો ખૂણો બને છે એટલે કાટખૂણો રચાય એસી બરાબર બીડી તો એસી અને બીડી આ બેના માપ કેવા છે સમાન છે હવે શું કીધું આગળ ત્રિકોણ એબીસી અને ડી એ બી એમાં સમાન અંગોની 3 જોડ લખો ત્રિકોણ ડી એ બી એટલે આ ત્રિકોણ થશે આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ આવડો આ એબીસી એ બેમાં સમાન અંગોની આપણે જોડ લખવાની છે તો સમાન અંગોની જોડ લખતા આવડે તો કે આ ત્રિકોણ ડી એ બી છે એમાં ખૂણો એક 8 ખૂણો છે તો ખૂણો એ બરાબર આ જુઓ તો ત્રિકોણ એ બી સી એમાં ખૂણો બી કાટખૂણો છે તો ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર કેમ તો કે કાટખૂણો છે એટલે પછી બીજી કઈ વસ્તુ બીજા કયો અંગ સમાન છે તો કે આમાં એસી અને આમાં બીડી બેના માપ આપણને સમાન આપેલા છે બરાબર તો એ લખો એસી બરાબર બીડી કેમ તો કે આપણને રકમમાં કીધું છે એટલે કે પક્ષ પરથી આપણને જે કંઈ માહિતી આપેલી હોય એને પક્ષ કહેવાય તો રકમમાં આપણને કીધું છે એટલે પક્ષ ઉપરથી આપણે લખી શકીએ કે સી બરાબર બીડી બીજું તો કે આ ત્રિકોણ છે એમાં આ એ બી બાજુ આવેલી છે અને આ ત્રિકોણ છે એમાં પણ એ બી બાજુ આવેલી છે તો બેયમાં એ બી બાજુ કેવી થશે સામાન્ય થશે એ બી બરાબર એ બી તો સામાન્ય બાજુ તો આ બે ત્રિકોણના 3 અંગો સમાન છે એવું આપણે દર્શાવી દીધું હવે આગળ શું કીધું છે નીચેનામાંથી કયું વિધાન અર્થપૂર્ણ છે એબીસી બીએડી કે એબીસી એબીડી ત્રિકોણ આપ્યા છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ બીએડી આ સાચું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીડી આ બેમાંથી કયું સાચું છે એ આપણે બતાવવાનું છે તો હવે જુઓ તો આ કાટખૂણા છે એટલે સમાન છે બરોબર પછી એસી અને બીડી શું થશે કે બે ત્રિકોણો માટે કાટખૂણાની સામેની બાજુ થશે એટલે કર્ણ થશે અને આ એક એક બાજુ થશે બરોબર તો કાકબા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થાય હવે બે ત્રિકોણો એકરૂપ થાય તો એકરૂપતાની સંગતતા તો આપણે લખવી પડે કે કયા બિંદુને સંગત સામે કયું બિંદુ મળે છે તો એના માટે જુઓ તો આમાં એ ખૂણો કાટખૂણો છે તો સામે બી ખૂણો તો એને સંગત થશે બી થશે બરોબર પછી આમાં એની સામેની બાજુ બીડી આમાં બીની સામેની બાજુ એસી તો એને સંગત થશે આમાં એને સંગત બી મેળવું હવે જે આ ત્રિકોણ છે એમાં આ ખૂણો બી રચાય છે બરોબર આ ત્રિકોણ માટે એ બી ડી માટે એટલા જ માપનો ત્રિકોણ આ એ બી સીમાં ખૂણો એ રચાશે એટલે એને સંગત બી જ મળશે પણ આ ત્રિકોણ માટે અહીંયા બી અને અહીંયા એ સોરી આપણે બે એક જ જગ્યાએ લખવું પડશે એને સંગત બી મેળવું અને બીને સંગત એ એટલે અત્યારે જે આ કાટખૂણાની વાત નથી થતી આ જે નાના ખૂણા છે ને
એની વાત થાય છે. આ ત્રિકોણ તમે એ બી ડી એનો વિચાર કરો તો આ ખૂણા બી ની, અને ત્રિકોણ એ બી સી ની વાત કરો તો આ નાના ખૂણા એ ની, અને બેમાં ખૂણો સી અને ડી ઈ પણ સમાન છે તો ડી ને સંગત સી. બરોબર, તો એ બી ડી ને સંગત બી એ સી આ આપણને એકરૂપતા મળે છે. તો આપણે એ બી સી લખવું હોય તો આને એ બી સી, તો એ બી સી એને અનુરૂપ બી, બી ને અનુરૂપ એ અને સી ને અનુરૂપ ડી, તો બી એ ડી આ સંગતતા થશે. તો એ બી સી બી એ ડી આ વિધાન સાચું થશે, જ્યારે આ વિધાન ખોટું થશે. બરોબર, તો એવું કયું છે? પહેલું વિધાન છે બી એ ડી એ સાચું થશે જ્યારે વિધાન બે અર્થપૂર્ણ નથી, કારણ કે એમાં શિરોબિંદુઓની સંગતતા સંતોષાતી નથી. બરોબર, તો અહીંયા આપણું આ ઉદાહરણ નંબર 9 પૂરું થાય છે. પાછળ સ્વાધ્યાય 7.2ની શરૂઆત થાય છે. બરોબર, સ્વાધ્યાય 7.2, તો એના શરૂઆતના જે પ્રશ્નો છે એ સાવ ઇઝી છે. આપણે અત્યાર સુધી જે કંઈ શરતો સમજ્યા એના આધારે જ એ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો બધી શરતો ફરી એક વખત યાદ કરી લેવાની. પહેલી શરત હતી બા 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 શરત, તો એમાં આપણે શું સમજ્યા હતા? તો કે એક ત્રિકોણની ત્રણ બાજુઓ એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન માપ ધરાવતી હોય તો બા 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 શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થાય. પછી બીજી શરત હતી બાખુ બા શરત, તો એમાં શું હતું? તો કે બે બાજુઓ અને એમનો અંતર્ગત ખૂણો અથવા તો એમની વચ્ચેનો ખૂણો એ કોઈ બીજા ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણા સાથે સમાન માપ ધરાવતી હોય તો બાખુબા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થાય. અને ત્રીજી શરત હતી ખુબાખુ શરત, તો એમાં બે ખૂણા અને એની અંતર્ગત બાજુ એટલે કે એમની વચ્ચેની બાજુ એ કોઈ બીજા ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે સમાન માપ ધરાવતી હોય તો ખુબાખુ શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થાય. અને છેલ્લી આપણે જે આ કાટકોણ ત્રિકોણમાં શરત સમજ્યા કાકબા શરત, કાટકોણો કર્ણ અને બાજુ એ કોઈ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે સમાન માપ ધરાવતી હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય. તો આ જ શરતનો આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જો એમાં પહેલો પ્રશ્ન છે એમાં નીચેમાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? તો બે આકૃતિઓ આપેલી છે અને માહિતી આપેલી છે. તો એમાં આપણે શું કીધું છે? પક્ષ એટલે આપણે જે આપેલું છે કે એસી બરાબર ડીએફ, એટલે એસીનું માપ છે ડીએફ જેટલું છે, એ બી બરાબર ડીઈ, એ બી બરાબર ડીઈ અને બીસી બરાબર ઈએફ. આથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ થાય છે. તો કઈ શરતનો ઉપયોગ? તો જુઓ તો ત્રણે ત્રણ બાજુઓના માપ સમાન છે બીજા ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ સાથે, તો કઈ શરત આવશે? બા 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 શરત. બરોબર, તો પહેલાનો જે એ છે એમાં કઈ શરત આવશે? બા 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 શરત. બરોબર, પછી બીજું જુઓ તો એમાં આ જ રીતનું છે, બે તમને બાજુઓ આપેલી છે અને એમની વચ્ચેનો ખૂણો છે. બરોબર, આ બધી શરતો આપણે વ્યવસ્થિત સમજી ચૂક્યા છીએ એટલે આ બધું હવે તમને આવડતું જ હોવું જોઈએ. તો બીજામાં બે બાજુ આપેલી છે અને એમની વચ્ચેના ખૂણાની વાત કરી છે, તો એ શરત આવશે બાખુબા શરત. ત્રીજું જોવો તો એમાં તમને બે ખૂણા આપેલા છે અને બાજુ જે છે એ એમની વચ્ચેની છે, તો કઈ શરત આવશે? ખુબાખુ શરત. અને ચોથું જે છે એમાં એક ખૂણો તમને બેમાં 90 અંશના આપેલા છે અને એક કર્ણનું માપ સમાન છે એવું કીધું છે અને એક બાજુનું માપ સમાન છે, તો અહીંયા કાકબા શરતનું પાલન થશે. બરોબર, તો એ વ્યવસ્થિત ચારે ચાર જે આકૃતિઓ છે, બબે બબે આકૃતિઓ એકબીજા સાથે સરખાવી અને એ જે કંઈ પક્ષમાં માહિતી આપી છે એના આધારે આ શરતો સમજી લેવાની, તો ચારેયમાં આ રીતે જવાબ આવશે. નીચે બીજો પ્રશ્ન છે એમાં પણ એ જ પ્રકારનું છે, પણ એમાં તમને શું કીધું છે કે બે ત્રિકોણો એકરૂપ તમને આપી દીધા છે, તો બાબા બા શરતનું પાલન કરી અને બે ત્રિકોણો એકરૂપ દર્શાવવા હોય તો એમાં શું ખૂટે છે, એટલે ખૂટતી માહિતી આપણે પૂરવાની છે. બરાબર, તો પહેલું જુઓ તો જો તમારે બાબા ત્રિકોણ એ આર ટી, ત્રિકોણ એ આર ટી એકરૂપ ત્રિકોણ પીઈ એન આવું આપેલું છે. બરાબર, આ સંગતતા તમને એકરૂપતા આપેલી છે, બે ત્રિકોણો એકરૂપ છે એવું જ કહી દીધું છે. બરાબર, તો એવું કીધું છે જો તમારે બાબા બા શરતનો ઉપયોગ કરવો હોય તો એ આર બરાબર ખાલી જગ્યા બતાવવું પડે, આર ટી બરાબર ખાલી જગ્યા અને એ ટી બરાબર ખાલી જગ્યા. તો ત્રણ બાજુઓના માપ આપ્યા છે
एने बीजा त्रिकोण नी अनुरूप बाजुओ साथे समान मापनी आपे दर्शाई देवी तो बाबाबा शरत नो उपयोग आपणे करी शकी। तो ए आर बराबर शू मळशे तमने, पहला में आवशे पीई, ए आर बराबर पीई, पछी बीजू आर टी बराबर ई एन, आर टी बराबर ई एन बाजू दर्शावी पड़शे, अने ए टी बराबर पी एन बाजू तमारे दर्शावी पड़शे। तो त्रणेय बाजुओ अनुरूप त्रिकोणनी त्रणेय बाजुओ साथे समान मापनी होय तो बाबाबा शरतनो आपणे उपयोग करी शकी। पछी बीजू जो खूणो टी बराबर खूणो एन आपेल होय अने बाखूबा शरतनो उपयोग करवो होय, बराबर, तो बीजामां શું કીધું છે ખૂણો ટી બરાબર ખૂણો એન, તો આ ખૂણો ટી અને ખૂણો એન આપેલો છે બાખુબા શરત, તો ખૂણો જે છે વચ્ચેનો ખૂણો હોવો જોઈએ, તો ટી અને એન વચ્ચેના ખૂણા હોય તો આજુબાજુની કઈ બાજુઓ થશે, એક એ ટી બાજુ થશે અને એક આર ટી બાજુ થશે પહેલા ત્રિકોણ માટે, અને બીજા ત્રિકોણ માટે પી એન બાજુ થશે અને ઈ એન બાજુ થશે, તો જ વચ્ચેનો ખૂણો ટી અને એન તમને મળશે। તો એના માટે आर टी एने एकरूप कई बाजू थवी जोईए, तो नीचे नी ई एन, बराबर ई एन आवशे, अने बीजू पी एन तो ई नीचेना त्रिकोणनी बाजू आपी छे पी एन, तो एने अनुरूप ए टी बाजू एकरूप थवी जोईए, तो आपणे बाखूबा शरतनो उपयोग करी शकीए, बराबर। एवी ज रीते छेल्ले सी तमने आपेलू छे ए टी बराबर पी एन, एटले बाजू तमने एक समान आपेली छे, ए टी अने पी एन समान छे, तो तमारे खूबाखू शरतनो उपयोग करवो होय तो कया बे परिणाम होवा जोईए, तो खूबाखू शरत एमां बाजू समान आपी दीधी तो बे खूणा समान आपणे बतावाना, ई कया खूणा, तो के खूबाखू शरत प्रमाणे बाजू जे छे ई बे खूणाओ वच्चे आवेली होवी जोईए। तो अहींया बाजूनुं माप आपेलुं छे, तो आजूबाजूना खूणा लखना, कोना बाजू तमने ए टी आपेली छे, तो खूणो ए अने ખૂણો ટી આ બે ખૂણા થશે જેની વચ્ચે એ ટી બાજુ આવેલી છે, નીચે પી એન બાજુ આપેલી છે, તો ખૂણો પી અને ખૂણો એન, તો એને અનુરૂપ પી અને ટીને અનુરૂપ એન, એવી રીતે ખૂણાઓ સમાન દર્શાવવા પડશે। તો એમાં ત્રીજામાં તમારે પહેલો ખૂણો કયો સમાન બતાવવો પડશે, ખૂણો એ અને ખૂણો પી, તેના આખો ખૂણાનું નામ લખવું હોય તો ખૂણો આર એ ટી બરાબર ખૂણો ઈ પી એન, આ ખૂણો એ અને ખૂણો પી સમાન થશે, અને બીજું થશે આર ટી એ ખૂણો આર ટી એ બરાબર ખૂણો ઈ એન પી, ખૂણો ઈ એન પી, તો આમાં ટી અને એન આ બંને ખૂણાઓ સમાન થશે, આ બે પરિણામ હોવા જોઈએ। એના પછી પાછળ ત્રીજું કે તમારે ત્રિકોણ એ એમ પી એકરૂપ ત્રિકોણ એ એમ ક્યુ સાબિત કરવાનું છે, તો નીચેની સાબિતીમાં ખૂટતા કારણો લખો, તેના માટે આપણને એક આકૃતિ આપી છે, એ આકૃતિ ઉપરથી જ આપણે પ્રશ્નોના જવાબ આપી દઈએ। આ રીતે એક આકૃતિ છે, અહીંયા આ ખૂણાનું માપ અને આ બાજુ આ ખૂણાનું માપ આપણને સમાન આપેલું છે, આ બિંદુ એમ આ બાજુઓના માપ આ બાજુનું માપ સાથે સમાન છે, એ પી અને ક્યુ, બરોબર, આ બે લીટા શું દર્શાવે છે કે આ બે બાજુના માપ સમાન છે પીએમ અને એમ ક્યુના, પછી આ બે ખૂણાની જે નિશાની છે એ શું દર્શાવે છે કે આ અંદરનો ખૂણો અને આ બાજુ અંદરનો ખૂણો બેના માપ સમાન છે, તો હવે આપણે પગલું આપેલું છે અને એનું કારણ દર્શાવવાનું શા માટે આવું થાય છે, તો પહેલું આપેલું છે પીએમ બરાબર ક્યુએમ, તો પીએમ અને ક્યુએમ બે સરખા છે એ શા માટે, તો કે આપણને રકમમાં આપેલું છે અથવા તો આકૃતિમાં આપેલું છે, તો કારણમાં આપણે શું લખવાનું પક્ષ, બરોબર, પક્ષ અથવા તો આકૃતિ પરથી। પછી બીજું જુઓ તો ખૂણો પી એમ એ, ખૂણો પી એમ એ એટલે આ ખૂણાની વાત થઈ આ બાજુનો અંદરનો ખૂણો, બરાબર ખૂણો ક્યુ એમ એ એટલે ક્યુ એમ એ એટલે ઓલી બાજુ અંદરનો ખૂણો, તો એ પણ આપણને આકૃતિ પરથી અથવા તો રકમમાં આપેલું છે, એટલે એમાં પણ કારણ શું લખવાનું પક્ષ। પછી એ એમ બરાબર એમ, એ એમ બરાબર એમ આ એક જ બાજુ છે, તો કેવી બાજુ થઈ સામાન્ય બાજુ, એટલે એના માપ સમાન જ હોય, તો કારણમાં લખવાનું સામાન્ય બાજુ। પછી ત્રિકોણ એ એમ પી, ત્રિકોણ એ એમ પી એકરૂપ ત્રિકોણ એ એમ ક્યુ, આવું શા માટે મળે છે, તો એના માટે જુઓ તો આ બાજુઓ આપણે સમાન દર્શાવી, આ એમની વચ્ચેનો ખૂણો અને આ સામાન્ય બાજુ છે,
तो बाजू खूणो बाजू आमा पण बाजू खूणो बाजू आपणे समान देखाड्यो एटले कई शरतना आधारे तो कारण लखवानुं के बाखूबा शरतना आधारे आ बे त्रिकोणो एकरूप थशे कारणमां शुं आवशे बाखूबा बराबर तो अहींया तमारा स्वाध्याय 7.2 ना त्रण प्रश्नों पूरा थाय छे तो आजे आपणे आटलुं राखीए अने चोथा प्रश्नथी आपणे नेक्स्ट लेक्चरमां शरूआत करीशुं।